તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક યુવાનનું ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે યુવાન બીજા માળે સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો. તે સમયે ઉપરથી નીકળેલ 11 લાઇનનો પાઇપ અડી જતા ગંભીર રીતે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. બનાવમાં મૃતકના ભાઈએ મકાન માલિક તેમજ PGVCL કંપનીની બેદરકારીના કારણે યુવાનનું મૃત્યુ થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે બનાવને લઈને પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું હતું કે યુવાનને ગંભીર રીતે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો, પરંતુ તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું હતું. બનાવને લઈને શોક છવાયો છે. મારું નામ અજય સરવિયા છે. ડેથ થઈ ગયેલી છે એ મારો નાનો ભાઈ સંજય સરવિયા. અમારું સેન્ટિંગનું કામ હાલતું હતું સરતાનપર, તુલસીભાઈ મકવાણા કરીને છે તેને ત્યાં. તેના બીજા માળની ઉપર 11 લાઇન હતી. એને અમે ફરિયાદ કરીને કીધું હતું કે તમે લાઇન ઓલી કરાવડાવો, GAB માં ફરિયાદ કરી પછી કામ ચાલુ કરીએ. પણ એ અમારી ઉપર એક ધારું કામ કરો એવું પ્રેશર કરી અને અમને કામે બોલાવ્યા. જબરદસ્તી બહુ કરી. પછી બીજી વસ્તુ એ કે કામે નહીં આવો તો હું આ સેન્ટિંગનો સામાન કે તમે ગમે કરવું એ કરો, મારા બોલે કામે આવો તમે, બરાબર. પછી અત્યારે આ લોકો બે કામે ગયા, બરાબર. તો 11 લાઇન ઉપર મારા ભાઈ કામ કરતાં કરતાં એને પાઇપ અટી ગયો, તો અત્યારે એની ડેથ થઈ ગયેલી છે, બરાબર. અને બીજી ડેથ થઈ ગયા પછી ન્યા હતો ત્યારે એની જીવતો હતો, તો એની ફરજ એવી બને કે એને હોસ્પિટલ તાત્કાલિક પહોંચાડે, તો આજ મારા ભાઈનો જીવ બચી જાત. એની પાસે ફોર વ્હીલ ગાડી હતી, છતાં એ આવ્યા નહીં અને ભાગી ગયા. અને આ લોકોની રિક્ષામાં કોઈ મારા ભાઈની ચડાવ્યો જ નહીં, લાવારીસ રીતે એકલો મારો ભાઈ એને ટીંગાટોળી કરીને રિક્ષામાં ચડાવ્યો. હું દકાના પહોંચીને એને મારી એક્ટિવા ઉપર બેઠાડી એને હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે એવું કીધું કે એની ડેથ થઈ ગઈ છે. કુશીભાઈ અને GAB ની બંનેની આમાં લાપરવાહી છે.